સંવત 1875 ફળહળિયા ફરંગાણ ધર સોરઠ જોગો ધણી ખોબળ ધળ ખુમાણ, અર્થાત વિક્રમ સંવત 1875માં જે વખતે અંગ્રેજો સોરઠ ધરામાં ઉતર્યા તે વખતે જોગો ખુમાણ સોરઠની ધરતીને રોકી રાખીને ઊભો રહ્યો હતો। મિત્રો, જોગીદાસનું નામ સાંભળતા જ આપણા મનમાં શીલ અને ચારિત્રવાન જતી પુરુષનું સ્મૃતિપટ ઊભું થાય કે જેણે પોતાના ગરાસ માટે 1875ના ધણીની સામે બારવટું કર્યું। ભાવનગર રાજને જોગીદાસે દુશ્મનાવટથી પણ શોભા ચડાવી। વજેસંગ જોગીદાસની શત્રુ જોડેલી તો અપૂર્વ બની ગઈ છે। મિત્રો, જોગીદાસે ભાવનગર રાજ્ય સિવાયના ગામ ભાંગ્યા હોય એવું ક્યાંય સાંભળવામાં નથી આવતું। મિત્રો, આ વાત છે ઈસવીસન 1780થી 1829 આસપાસની। સાવરકુંડલાના હાદા ખુમાણે પોતાના ગરાહ જપ્ત થવાથી ભાવનગર સામે બારવટું આદર્યું। એમાં એમના સૌથી મોટા દીકરા ગેલા ખુમાણ, એનાથી નાના જોગીદાસ ખુમાણ અને સૌથી નાના બાણ ખુમાણે બારવટામાં અદ્ભુત શૌર્યતા બતાવી। મિત્રો, એક ગુજરાતી તરીકે જો આપણે આવા મહાન પુરુષને યાદ ન કરીએ તો આપણું જીવન ધિક્કારશે। આજના વિડીયોમાં જોગીદાસ વિશેની રજે રજની માહિતી તમને જાણવા મળશે અને તમને ગર્વ પણ થશે કે આપણી ધરતીમાં કેવા રતન પાયકા છે। પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો અને આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો। તો ચાલો વધારે સમય ન લેતા આ વિડીયોને શરૂ કરીએ। કુંડલાના એક એક ગામ સુવાંગ અને પાંચ પાંચ ગામમાં ભાવનગર દરબારના ત્રણ ભાગ, ખાલી ચોથો ભાગ જ ખુમાણોનો। જો આમ ગરાસ ખાવો હોય તો જ ખાવા દેશું, નકર ભીહીને ભાંગી નાખશું। ખબર દેનારની આ વાત સાંભળી હાદા ખુમાણને નવાઈ લાગી અને કીધું કે મારા દાદા સામત ખુમાણે ભાઈ બેટાઓના લીલા માથા વઢાવી વઢાવી કુંડલાની ચોરાસી ઘેરે કરી છે અને શું આજ ઠાકોર આતોભાઈ પોતાની બંદૂકડી બતાવી અમારા ચોરાસી પાદર આંસકી લેશે? નહીં નહીં, તો અમે બારવટા ખેલશું। આટલું બોલીને હાદા ખુમાણે કીધું કે ઉઠો બાપ ગેલા, ઉઠો ભાણ, ઉઠો આપા જોગીદાસ, ત્રણ દીકરા અને ચોથો બુઢો બાપ, ઘોડે ચડીને હાલી નીકળ્યા। કુંડલાની નદીમાં ઊભા રહી ગયેલા પોતાના પુત્ર જોગીદાસને હાદા ખુમાણે સાદ કર્યો, આપા આ શું કરસ બાપ? જોગીદાસને બધાએ આપા કહીને બોલાવતા। કાંઈ નહીં બાપુ, એ તો કુંડલા જ્યાં સુધી ન મળે ત્યાં સુધી નાવલીનું પાણી હરામ કરતો હતો। આમ આવી જોગા ખુમાણે પ્રતિજ્ઞા કરી। ફિફાદ ગામને પાદરે ઘાટી જાડીમાં ધનંતર શાહ પીરની દરગાહ આવેલી છે। એક દિવસે સાંજે ઓચિંતો એ જાડીમાં એક બંદૂકનો ભડાકો થયો અને કિકિયારો પાડતો એક રૂપાળો મોરલો દરગાહ પર ધૂપ દેતા બુઢ્ઢા મુંજાવર મુરાદશાના ખોળામાં ઢળી પડ્યો। ત્યાં તો જાડીમાંથી ખડબડાટ થયો અને 50 સંધીઓ આવીને એ મોરલાને લઈ ગયા। આ બાજુ આ ફકીર મુંજાવર પીરની દરગાહ સામે ઘૂંટણીએ પડીને બેસી ગયો અને નિતરતે આહુડે મુંજાવરે ત્રાડ દીધી કે ઓ પીર, આજ રમઝાન મહિનાની સાંજને ટાણે તારા મોરલાનું શાક કરીને ખાનાર નાપાક ઇન્સાન ઉપર મારી કળકળતી આંતરડીની કદુઆ પોકારું છું। મોરલાના એ માંસ ખાનારના પેટમાં ખુમાણોના ભાલા પરોવાય ન જાય તો હું ફકીર નહીં, તું પીર નહીં અને આસમાનમાં અલ્લાહ નહીં। આ મોરલો લઈ જનાર કોઈ બીજા નહીં પણ ભાવનગરના પગારદાર સંધીઓ હતા। એ બરકંદાજ ઘોડેસવારોનું કુંડલામાં થાણું હતું અને આજ તે ચડતી પગાર વસૂલ લેવા ભાવનગર જતા। એ રાત ફિફાદમાં રોકાણા અને હવારે નીકળી પડ્યા। એમાં એક સંધીએ અવાજ દીધો, કાઠીઓ આવે છે। અરે હોય નહીં, શું હોય નહીં, આ કટક વર્તાણું, પણ ફિકર નહીં, આપણે ખંભે 51 બંદૂકો છે અને એ બિચારા આડ હથિયારા છે, હમણાં વિંધી નાખીએ, જામગરીયું સળગાવો ઝટ। પરંતુ આગલી રાતે ઝાકળ પડવાથી દારૂ હવાઈ ગયેલો અને એકેય બંદૂકનો ભડાકો ન થયો એટલે સંધીઓ ભાગવા માંડ્યા। આ જોઈને કાઠીઓના આગેવાને કરામત કરી, એલા જોજે હો, જો એલા બૂટના કૂવામાં પેસી જશે ને તો આપણને મારી પાડશે હો। બૂટના કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે એવી ભ્રમણામાં આંધળા ભીત બનીને 50 સંધી ઘોડેસવારો સુકાઈ ગયેલા મોટા કૂવાની કોરી ખાઈડમાં ઘોડા કુદાવ્યા। ફરીવાર બંદૂકોને જામગરી આપી પણ બંદૂકો તો ન જ ફૂટી અને કાઠીઓએ ભાલાબરસીના ઘા કરી તેમનો કચ્છરઘાણ વાળી નાખ્યો। આમાંથી એક જણો અણીશુદ્ધ શરીરે બેઠો થઈને બોલ્યો,
જોગીદાસ ખુમાણ આ બધાને તે માર્યા, તેના તો તને જાજા રંગ, પણ તારે ભાલે બેસનાર તો મુરાચ્છા મુંજાવરની જ કદુઆ હતી। પીરનો મોરલો ખાનારના પેટમાં તારા ભાલા પરોવાના નક્કી જ હતા। ને આયે જો મેં મોરલાને નહોતો ખાધો અને એટલે મને એક પણ તલવાર નથી વાગી। આથી જોગીદાસે અને બીજા અશ્વારોએ ઘોડી પીરની દરગાહ બાજુ વાળી। જોગીદાસે મુંજાવર મુરાદશાના આશીર્વાદ લીધા। પોતાના બંને હાથ બારવટિયાના મસ્તક પર મૂકીને મુરાદશાએ દુઆ દીધી કે હે જોગીદાસ બચ્ચા, પીર ધનંતરશા તારા રખવાળા કરશે। બાપુ ગજબ થઈ ગયો। જોગીદાસે બારવટે રજળતા રજળતા એક દિવસ પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર દીધા। શું થયું આપા? બાપુ, મહારાજ વજયસંઘના કુંવર દાદભા ગુજરી ગયા। અર, દાદભા જેવો દીકરો ગુજરી ગયો? શું થયું? ઓચિંતો કાળ ક્યાંથી આવ્યો? ભાવનગરનો દરિયો પૂજીને કુંવર પાછા ફરતા ત્યારે કુંવરની સાથે કોઈકે કામણ કર્યું। અચાનક કુંવર દાદભાનું માથું ફાટવા લાગ્યું। સિંહોર ભેળા થયા ત્યાં તો જીભ જલાઈ ગઈ અને દમ નીકળી ગયો। ઓહો, કોપ થયો મહારાજને, માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા। આ બાજુ કુંડલાના સૌ કાઠી કણબી ડાયરા સાથે જોગીદાસ પણ ફાળિયું ઢાંકીને સિંહોરાયેલા। દરબારગઢની ડેલીએ સૌ ડાયરો રોવા લાગ્યો અને રીત પ્રમાણે મહારાજ વજયસંઘ એક પછી એક તમામને માથે હાથ દઈ તાના રાખવા લાગ્યા। ચાલતા ચાલતા બરોબર જોગીદાસની પાસે પહોંચ્યા। માથે હાથ મેલીને મહારાજે કીધું, છાનાર્યો જોગીદાસ ખુમાણ, તમે છાનાર્યો। જોગીદાસ નામ સાંભળતા જ બધાય હાંફળા ફાફળા બની ગયા। બારવટીઓ એટલું જ બોલ્યો કે વર્તી ગયા એમને મહારાજ। વર્તું કેમ નહીં જોગાભાઈ, 500 આદમી વચ્ચે તારા હાંકોટા પરખાય તો પછી તારા વિલાપ કેમ ન વર્તાય? સૌના હાથ તલવારની મુઠે ગયા। ત્યાં તો ઠાકોરે હાથ ઊંચો કરીને હાથ પાડ્યો, રાજપૂતો, આ જોગીદાસભાઈ બાજવા નથી આવ્યા, મારા દીકરાના ખરખરે આવ્યા છે। મારા ગ્રહમાં નહીં પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે। જોગીદાસ બીશોમાં આવો, બીતો હોત તો આવજ શા માટે મહારાજ? આમ સૌ ડાયરાની સાથે ખાઈ પી મહારાજને રામ રામ કરી પાછા જોગીદાસ ચડી નીકળ્યા। આજ તો સિંહોરની બજારમાં માણસો સમાતા નહોતા। તે ટાણે લોકોએ જુવાન જોગીદાસનું જતિ સ્વરૂપ આંખો ભરી ભરીને પી લીધું। ગટોટપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બારવટીઓ હાલ્યો ગયો। કેટલી બાઈઓના મોંમાંથી વેણ નીકળી ગયું કે આ તો સાચો લક્ષ્મણ જતીનો અવતાર। મિતિયાળાના કિલ્લામાં ત્રણેય ભાઈઓ મસલત કરે છે। ભાઈ ગેલા ખુમાણ, આપણે ત્રણેય જણા બારવટીએ ભાટકીએ છીએ, પણ બાપુ એકલા થઈ ગયા છે। 95 વર્ષની આખી આવરદા ધીંગાણે ગઈ એટલે એકલા રહેવું કેમ ગમે? એની ચાકરી કોણ કરે? જોગીદાસે મોટા ભાઈને કીધું। આપા, વાત તો સાચી પણ શું કરવું? બીજું શું, બાપુને પરણાવીએ। 95 વર્ષની ઉંમર છતાં હાદા ખુમાણની વજ્ર જેવી કાયા, તમામ હથિયાર શોતા હાદા ખુમાણ બાવળા ઘોડા ઉપર ચડી જાય છે, સામે પેગડું ચાલવાની જરૂર નથી રહેતી, એવા પોતાના બાપના લગ્ન કરી જોગીદાસે પિતાના સુખનો માર્ગ કાઢ્યો। 7 વર્ષ વીત્યા, જેબલિયાણી માના ખોળામાં બે સાવજ સરખા દીકરા રમે છે, એકનું નામ હિપો અને બીજાનું નામ જસો। જુવાન જેબલિયાણી ખરા ટાણે વેણ બોલી, દરબાર હવે બસ કરો, હવે આ દુનિયાને કડવી કરી નાખો, ભાણ જોગીદાસ જેવા દીકરા બારવટે ભાટકી પાણાના ઓશિકા કરે એ વેળાએ આપણને અહીંયા હિંડોળા ખાટે હિચકવું ગમે? સાચી વાત કાઠિયાણી, રંગ છે તને। પોતાની જુવાન સ્ત્રીને આવા ધન્યવાદ આપીને હાદા ખુમાણે હથિયાર લીધા। ઘરનું સુખ છોડીને 10 વર્ષ સુધી બારવટું ખેલ્યું, એ હિસાબે એની અવસ્થા 112 વર્ષની થઈ। પરનારી પેખે નહીં મીટે મણારા, સિંગી રાખ સળિયા જુવણ જોગીદાસિયા। હાય જુવાન જોગીદાસ, સુંગી ઋષિ જેવા મહાતપસ્વીઓ પણ પરસ્ત્રીમાં લપટી પડ્યા, પરંતુ હે બાપ, તે તો પરાઈ સ્ત્રી ઉપર મીટ પણ નથી માંડી। મિત્રો, એક દિવસ જોગીદાસ જૂનીના વીડમાં આંટો લઈને બાબરિયાધાર આવતા હતા। આવતા આવતા જેમ નવલખાના નેરામાં ઘોડી ઉતારી એમ પાણીના પ્રવાહમાં પિંડી પિંડી સુધી પગ બોળીને એક જુવાનડી ઊભી હતી।
18 વર્ષની સ્વરૂપવાન જુવાનડી હતી, પણ આપાને તો એ વાતનું કોઈ ઓસાણ ન મળે। એમાં પડખે આવીને એ જુવાનડીએ જબ દેતી ઘોડીની વાઘ જાલી। આપાને નવાઈ લાગી અને કીધું, હા હા અરે ભાઈ બોન બાપ મેલ મેલ નીકર ઘોડી વગાડી દેશે। નહીં મેલું, આજ તો નહીં મેલું જોગીદાસ। અરે પણ શું કામ છે તારે? કોઈ પાપિયા તારી વાંહે પડ્યા છે? તારો ધણી દુખી કરે છે? શું છે છેટે રહીને વાત કર। અરે જોગીદાસ, હું તો કુંવારી છું, હું તમારા સુરાતનને માથે ઓળઘોળ થઈ જવા તમને રાત દી ગોતતી ગોતતી ભટકું છું। આમ જુઓ જોગીદાસ, આ માથાના મોવાળ કોરા રાખવાનું મેં નીમ લીધું છે અને આજ તમે મળ્યા। અરે મેલ મેલ મળવા વાળી, તું તો મારી દીકરી કેવા। આટલું બોલી જોગીદાસે ઘોડી દોડાવી મેલી। પછી હાંજે માળાનો બેરખો લઈ સૂરજનો જાપ કરતા હતા ત્યારે હોઠ ફફડાવીને બોલતા જતા, હે બાપ હુરજ, મારું રૂપ આવડું બધું કૂડું હશે એ મેં નહોતું જાણ્યું, પણ આજથી તારી સાથે નીમ લઉં છું કે કોઈ પરનારી સામે અમથી અમથી મીટ નહીં માંડું। આમ કરતા કરતા દિવસો પસાર થઈ ગયા। અને બીજી વાત તો આનાથી વહમી બની, પરનારી સામે નજર ન માંડવાનું નીમ એક દી ઓચિંતું તૂટી ગયું। એક ગામને પાદરે નદી કાંઠે સાંજને ટાણે પનિયારીયું આછા વીરડા કરીને પાણી ભરતી હતી। નમણા મોઢાવાળી બેનું દીકરીયું અને એમાંય અને સૌની માથે જ્યોત પ્રગટાવતા સૂરજ મહારાજ। આવો રૂડો દેખાવ જોઈને આપાના મનમાં ચિત્ર ઊભું થયું કે પોતાના ઘરેથી આઈ અને દીકરીયું બધા નદી કાંઠે બેસીને કિલ્લોલ કરતા હોય। ઘરે આવીને જોગીદાસને લાગ્યું કે નીમ ભંગાણું। રાતે કોઈને ખબર ન પડે એમ એણે આંખોમાં મરચા ભર્યા, પાટા બાંધીને પોઢી ગયા। સવારે ઉઠ્યા તો આંખો ફૂલીને દડા જેવી થઈ ગઈ। ભાઈઓ પૂછવા લાગ્યા, અરે અરે જોગીદાસ, આ કોનો કોપ ચડ્યો? કાંઈ નહીં બા, એ તો આંખોમાં થોડુંક ઝેર રહી ગયું હતું, એ ઉતારી નાખ્યું। તો મિત્રો, આવો નીમધારી પુરુષ હતો જોગીદાસ ખુમાણ। મિત્રો, વિડીયો વધુ લાંબો બનતો હોવાથી જોગીદાસ ખુમાણના પાર્ટ વનને અહીંયા જ વિરામ આપીએ છીએ। આવતા પાર્ટ ટુમાં આપણે જાણીશું કે હાદા ખુમાણે ભાવનગરની ફોજ સામે 112 વર્ષની ઉંમરે કેવી રીતે ધીંગાણું કરીને કાયમ આવ્યા અને ભાવનગર ઠાકોરે કેવી રીતે જોગીદાસના મોટા ભાઈ બનીને હાદા ખુમાણનું કારજ કર્યું તથા જોગીદાસ ખુમાણે ભાવનગરના રાણી નાનીબાના વેલડાને કેવી રીતે ઠૂઠા રાઘાના હાથમાંથી બચાવ્યું અને જોગીદાસે આ ઠૂઠા રાઘાનો કેવો હાલ કર્યો। આવી બધી જબરદસ્ત વાતો આપણે આવતા પાર્ટ ટુમાં જાણીશું અને જોગીદાસ ખુમાણના પાર્ટ ટુ વિડીયોની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, એટલે પાર્ટ ટુ આનાથી પણ અદ્ભુત છે, માટે તે પણ જોવાનું ના ભૂલતા। તો આવા જ અદ્ભુત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હું મળીશ તમને એક નવા જ વિડીયોની સાથે। ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય કાઠિયાવાડ।